જયરામજી કી છે? જયરામજી કી મને બોલાવ્યો? હા, કામ હતું? કઈ કામ? એવું છે ને, તને આમ એમ મને તને આમ માન દેવાનું મને મન થાય છે. માન? મસ્તી નો કરો શેઠ, આ જે થયું એ કહી દો. મારા કામમાં કઈ ભૂલ થઈ હશે તો જ તમે મને ચપકો દેવા બોલાવ્યો છે. આ જે ભૂલ થઈ હોય એ હવે બીજી વાર નહીં થાય, અત્યારથી કહી દઉં. ભૂલ અને એ તારાથી થાય? હું સાચું ન માનું. અરે ભૂલ જો તારાથી થઈ હોય ને તો હું તો એમ માનું કે એ સારા માટે થઈ હોય. એ ભૂલમાં કંઈક સારું થવાનું હોય તો જ તારાથી ભૂલ થાય, નકર તારાથી ભૂલ કોઈ દિવસ ન થાય. શેઠ હવે એ ભૂલ નહીં થાય, ક્યારે કંઈ થઈ હોય એ કહી દો ને, જે થયું હોય તમતા જો સુધારો કરી. જો તારાથી કોઈ ભૂલ નથી થઈ, પણ હું જે તને વાત કરવાનો છું ને એ તું સાંભળ ધ્યાનથી. તારી બેન મીરા છે ને, એનથી ભૂલ થઈ? જુઓ શેઠ, આ એના વતી હું અત્યારથી માફી માંગી લઉં છું. મારી બેન બહુ ભોળી છે ને, એ છે ને કોઈ દિવસ કામમાં બહુ ધ્યાન આપે, પણ ક્યારેક ભૂલ થઈ ગઈ હોય તો એની ક્યારેક બોલકણી છે, બાકી બીજું કાંઈ એના મનમાં ન હોય, દિલની સાફ છે. બોલી દીધું ને, જો હવે હું બોલું ને પછી મારી વાત પૂરી થાય ને ત્યાં સુધી તું કાંઈ બોલતો નહીં, તો હું તને વાત કરું. બોલો. તો તારી બેન મીરા છે ને, એને હું મારા ઘરની પુત્ર વધુ બનાવવા માંગુ છું. મતલબ કે મારો દીકરો સાગર છે ને, એના અને મીરાના લગ્ન કરાવવા માંગુ છું, અને એની માટે હું મીરાનો હાથ તારી પાસે માંગુ છું. હા, અડું તમને શેઠ, હું જે વાત કરું ને એ તું બંને આપણે માણસ જ છીએ ને, તારે બે હાથ મારે બે હાથ, આમાં ક્યાં તમે રહ્યું ક્યાં અમે રહ્યું? શેઠ કેવું લાગે જરા વિચાર તો કરો. તમે આટલા રૂપિયા વાળા ને અમે મજૂર માણા. અરે તું મજૂર હતો અત્યાર સુધી, તું મજૂર હતો, પણ હવે તું મજૂર નથી રહેવાનો. તારે હું મારી ઓફિસમાં તને લઈ લઈ અને તારે બસ બધાનો હિસાબ રાખવાનો છે. તને મને ખબર છે, તને ગણતરી કરતા તો બહુ આવડે. કોમ્પ્યુટર છે ને એ તારી આગળ ટૂંકું પડે. કેલ્ક્યુલેટરમાં જે હિસાબ હું કરું ને એની કરતાં તું મનમાં મનમાં ગણતરી કર ને, એ વધારે તું ઝડપથી ગણતરી કરી દે. એટલે તને ગણતરી કરતાં સારી આવડે છે, એટલે તને હું એવું કામ આપવાનું છું કે બધાએ તારી પાસે રૂપિયા લેવા આવે, તારે બધો હિસાબ રાખવાનો, કોને કેટલા રૂપિયા આપ્યા. મતલબમાં આપણે એને જૂની ભાષામાં કહેવી ને કે મુનિમ મુનિમનું કામ કરવાનું છે તારે. શેઠ, આ તમને મારી બેન ગમી ગઈ છે, પણ નાના શેઠને પછી વાત કરવી જોઈએ ને, પૂછવું જોઈએ ને. એને ફક્ત ગમી ગઈ છે, હા. અને જો તને હા ફક્ત હું આ પાડું અને મારો સાગર આ પડે એમાં વાત પૂરી ન થાય, આપણે તમારી પણ મરજી જાણવાની હોય, તારી મરજી જાણવાની હોય, મીરાની મરજી જાણવાની હોય, જો તમારે બેમાંથી એકેનો જો વિચાર ન હોય ને તો તમે તારે કાંઈ વાંધો નહીં. આપણે આ વાત કરી જ નથી, મેં તને કાંઈ વાત નથી કરી, તે કાંઈ વાત સાંભળી નથી, એમ જ રાખવાનું છે. અને તારી બોલી મુનિમની નોકરી તોય બાકી જ છે. જુઓ, પણ હું તો સપનામાં ખોવાઈ ગયો છું. તમારા મતલબ કે નાના શેઠના લગ્ન તમે જાન લઈને આવશો તો હું તમને બધાને હાસવી કેમ? હા, તમારી તો જાન જબરી હોય. જો આ પહેલી જાન એવી છે કે જ્યાં વરના બાપા પોતાને પોતે સાચવતા હશે. મતલબ કે બધો ખર્ચો મારો જ છે, તારે તો એકદમ બની ઠણી નાવાનું છે, તું મહેમાન નો એવી રીતે તારે રહેવાનું છે, મારે તને હાચવવાનું છે. કારણ કે તારા તારા ઘરનું જે સોનું છે, જે મીરા મીરા જે મારી દીકરી છે, એને હું તારા ઘરેથી લઈ જવાનો છું. એટલે હું માંગણી કરવા આવવાનો છું, એટલે તારો હાથ તો જો આમ ઉપર જ રહેવાનો છે. હું તો ખાલી માંગવા વાળો છું, તારું તું તો દેવા, તારો જ ઉપર રહે ને. તમે આ વાત કરીને તો મને કઈ હરકનો પાર નથી થયો. હા, પણ મારે મીરાને પૂછવું પડશે ને. હા, એનો વિચાર જાણવો પડશે. અને જો આ સંબંધ થઈ જાય ને તો
હું તો ભગવાનનો બહુ આભાર માનું અને તમારો પણ બહુ આભાર માનું. આભાર ન માનવાનો હોય, હવે જો મીરા આપણે ને તો આપણે તો બે સંબંધી કહેવાવી, આપણે એકબીજાના સંબંધી કહેવાય, એમાં સંબંધીમાં કોઈ આભાર નથી માનતો. આ શેઠ હોય અને એનો કારીગર હોય તો એમ થાય ચાલો કે મારે આભાર માનવો પડે, આપણે હવે એવું શેઠ જેવું કે કારીગર જેવું કંઈ રહેવાનું જ નથી. અને જો બીજી મારી બહેનને ભણવાનું, અરે એ ભણવાનું બધો જ ખર્ચો મારો અને મારે એને ભણાવી જ છે. અરે મારી પુત્ર બધું કઈ ઓછું ભણેલું એમ થોડું ચાલે, મારે સહન નથી કરવું, એ ના પડશે ને તોય મારે એને ભણાવવાની છે. અને હા છેલ્લી વાત, તું મીરાને પૂછ ને તો સેજ જબરજસ્તી નહીં કરતો, એની મરજી હોય તો જ આ પડાવજો. સારું, અરે ભાઈ ક્યારનો ગયો છે? કેમ હજુ નહીં આવ્યો હોય? કામે ન જાય ને ઘરે હોય ને ત્યારે પણ બહાર જ ભટક્યા કરે, ખબર નહીં શું કરતો હશે, ક્યારે આવશે, ભૂખ લાગી છે મને. બેન, બેન, તું હર વખત આમ વાવાઝોડાની જેમ કેમ આવે છે? આમાં શરત એવા હોય જાહેરા, મારે વાવાઝોડાની જેમ ન આવવું હોય ને તોય આવવું પડે છે. દર વખત કઈ ને કઈ એવું લઈને આવે, સમાચાર સમાચાર. જો મને છે ને બહુ ભૂખ લાગી છે, તારા સમાચાર પછી આપણે નિરાતે સાંભળીશું, પહેલા આપણે જમી લઈએ. અરે તું પહેલા સમાચાર તો સાંભળ, તારી ભૂખ મરી જાહે. એવા તો કેવા સમાચાર છે કે ભૂખ? જો મહેરબાની કરીને એમ નહીં કહેતો કે મારા આખા મહિનાનો પગાર અગાવ જ કપાઈ ગયો છે, તું કંઈ કરીને નથી આવ્યો ને? અરે હું ખુશ છું, ઉદાસ નથી. ઉદાસ હોઉં તો પગાર કપાઈ ગયો હોય, આ તો પગાર વધશે વધશે ને વધશે. અલા તું કંઈ બ્લેક મેજિક નથી કરતો ને? હરોજ ઉઠીને કંઈક ને કંઈક નવું લઈને આવે છે. અરે શેઠે મને બોલાવ્યો તો. શું કામ? વાત કરવા. સેની? તારા લગનની. હે? હા. શેઠ કહે છે કે હા શેઠનો દીકરો છે ને એને તું બહુ ગમી ગઈ છો. તો એટલે શેઠ કહે છે કે હા તારી બહેનને પૂછી લેજે કે એને જો મારો દીકરો ગમતો હોય તો આ વાતને આગળ વધારીએ. તો ના પાડી દે, નથી ગમતો. અરે હું તો કહું છું ઘરે આવવાની જરૂર જ નહોતી ને, ત્યાં ને ત્યાં કહી દેવું તું કે મારી બેન ને તમારો છોકરો. ગાંડી થઈ ગઈ છો, ગાંડી હો. હા હું ગમે ત્યાં ગોતવા જાય ને તોય આવો છોકરો કે આવો શેઠ નહીં મળે. કેમ? એમાં કઈ હીરા મોતી ટાંક્યા છે? અરે હીરા મોતી ટાંક્યા હોત તો સમજ્યા, પણ હીરા મોતી કરતાય વધારે ટાંકેલું છે. હા શેઠ ની ઉદારતા જો, તને કામે રાખી મને કામે રાખ્યો અને તેમ છતાંય તે એને તું ગમી ગઈ છો. અરે જરાક વિચાર તો કર. હાવડા મોટા શેઠ અને આપણે સામાન્ય માણા, અને એના ઘરનું માંગું આવે તો આપણે ના થોડી પડાય. હા સેને હંધી ઉપાધિ એની માથે લઈ લીધી છે એને તો. બહુ સરસ, લગ્ન કરવા છે? ક્યાંથી લગ્ન કરીશ? અહીંયા ઘરના ભાડા ભરવાનું હજી માંડ માંડ સગવડ થઈ રહી છે, ત્યાં લગ્નનો ખર્ચો કરવો છે. કોણ કરશે લગ્નનો ખર્ચો, તું કે હું? કેટલી ઉપાધિ કરશો કેટલી? આ શેઠે મને હંધુઈ કીધું કે લગ્નનો ખર્ચો એ આપશે, આ હંધોય ખર્ચો એનો છે અને તમારે ખાલી ને આવવાનું છે. સરસ, એ લોકો લગ્ન કરશે તો આખી જિંદગી દબાવીને નહીં રાખે કે ખર્ચો અમે કર્યો હતો, ખર્ચો અમે કર્યો હતો. અરે ના બાપા ના, આ દબાવીને થોડા રાખે, તો દબાવીને રાખવા તો અત્યારે રાખત ને, અત્યારે તો આપણે અહીંયા પગારદારમાં છીએ ને, તો કેમ દબાવતા નથી? હવે વિચાર તો કર, તું ઈ ઘરની શેઠાણી બનવાની છો અને શેઠાણી સાહેબા હા તમને કોઈ દબાવી ન ઓકે. વાતો છે બધી, મારું મન નથી માનતું. અરે બેન હા મનને મનાવ, હા મારી તો હાસ પડી ગઈ હતી, છતાંય મેં કીધું કે હું તમને જણાવું. હા જો બેન, આવું ઘર બીજું નહીં મળ્યો. હા શું કહું? તારું મન માની ગયું? હું તો બહુ ખુશ થયો છું અને મને તો મારે તો વિચાર છે કે તું હા પાડી દે, પણ રાજી ખુશી હતી. હા તને જો એ છોકરા ન ગમતો હોય, આ શેઠ નાના શેઠ ન ગમતા હોય તો ના પાડી દઈએ આપણે, એવું કઈ ને તંતર ને કરવું જ, તને ગમે ને તું હા પાડ તો જ આપણે કરવું છે. પણ શેઠે એમ કીધું છે કે તારો આગળ ભણવાનો ખર્ચો હોય એ કરશે, તને હજી ભણવું છે ને તો એ ભણાવશે. તારું મન માને છે તો પછી હું ના કેવી રીતે પાડીશ? પણ એમના છોકરાને ગમતી એવું પાકું છે ને? અરે હંધુય પાકું છે, શેઠે તો ન્યા સુધી કીધું છે કે તું છે ને આ એકવાર આ સંબંધ બંધાઈ ગયો અને તારી બેન અમારા ઘરમાં આવી ગઈ ને એટલે તું તે આ મજૂરી કામ કરવાનું બંધ કરી દે. પછી તને તે મારી ઓફિસમાં બાજુમાં બેહાડી અને આ હંધાય મજૂરોનું ધ્યાન રાખે છો ને તો એ બધું કંઈ લિસ્ટ બનાવવાનું, આ વિગત ને બધું લખવાનું, આ બધું બધું
તું જે કમ્પ્યુટર એમાં કરશો ને એ મને શીખવાડશે અને મારે પછી બધું એમાં કરવાનું. તું તો સારું કહેવાય. એનો મતલબ એમ કે એ લોકોને ખરેખર આપણા પ્રત્યે લાગણી હોવી જોઈએ. ઠીક છે, તું કહેતો હોય ને તો પાક્કું. અરે વાહ, તો કામ થઈ ગયું. હવે તો શેઠને હું હા પાડી દઈશ કે મારા તરફથી હા છે. મારી બેન તો ના પાડતી હતી પણ ઈ માની ગઈ. એવું કઈ એટલે હાસુ નહીં કહું બધું, એમ કહી કે બેન કડીક ના પાડતી હતી. હવે જમી લઈ. હા હા.